ગીરનું નાનકડું એવું ગામ છે, દુષ્કાળ પડ્યો છે, એક ટાણાનું અનાજ આ ઘરમાં રહ્યું નથી. એવે વખતે એક બેન છે, એ ભાઈને આંગણે કંઈક માગવા જાય છે. જુઓ, નાની નાની જરૂરિયાતો, નાના નાના માણસો, એનું નાનું કુટુંબ, એનો પરિવાર, એને સાચવવા માટે એની નાની નાની જવાબદારીઓ નિભાવતા નિભાવતા એ પોતાના સંસ્કારોનું કેવું જતન કરે છે એની કથાઓ છે આ બધી. દુષ્કાળ પડ્યો છે, બેન ભાઈને આંગણે જાય છે. ભાઈ થોડો લોભી પ્રકૃતિનો હતો એટલે બેનને મળ્યો નહીં, પણ ખાડીના છેડેથી આહુડા લૂતી લૂતી બાઈ પોતાના પિયરમાંથી હાલી જાય છે. કારણ કે પિયર તો કેટલું હાલું હોય છે દીકરીઓને. વીરલી એવા વેન તું બડી રે વાલા, વીરની વાવે તું બડી હો જાય નાસી ચેલ નીરવારી જાઉં કુંભડી વાલા વીરની, હો જાય નાસી ચેલ નીરવારી જાઉં કુંભડી વાલા વીરની. એ કુંભડી મેલો ગાલી નો વીરા, વેલો હાલી નો રે વીરા, કુંભડી વેલો હાલીઓ, એ તો હાલો પિયર ની વાત વાડી જા કુંભડી વાલા. મુઠ્ઠી જારીની આશાએ આવી હતી, મારો ભાઈ મને મળ્યા વગર નો હોય ગયો. મુઠ્ઠી જારીની આશાએ આવી હતી એમ કીધું, ત્યારે નાના માણસે એમ કીધું, બેન તું આ ગામની દીકરી છો તો હું તારો ભાઈ છું, ભલે નાનો માણસ છું, ઉભી રહેજો, હું હમણાં આવું છું. કરી ઘરે જઈ અને 11 વર્ષના દીકરાને ગાડે બેહાડે છે, ગાડું જોડાવે છે, અને પોતાના મજૂરમાં પડેલા 100 રૂપિયા રોકડા હતા એ લે છે, દાણાનું ગાડું ભરી અને 11 વર્ષના દીકરાને લઈને પાદર આવીને એમ કહે છે, બેન આ ગાડામાં બેસી જા, મારો દીકરો તને તારે ગામ મૂકી જાય. મારા ગામની દીકરી, હું ભલે નાનો માણસ છું પણ મારા ગામની દીકરી ખાલી હાથે જાતી હોય તો મારી ધરતી લાજે, એટલે મારો દીકરો તને તારે ગામ મૂકી જાય છે, તું તારે તારે ગામ વહી જા બેન. આ ઘટના ઘટી ગઈ. 11 વર્ષના દીકરાએ ગાડું હાકી મૂક્યું, ઓલે માણસ પાછો વળી ગયો, બહુ નાનો માણસ પાછો વળી ગયો. એટલે ઘણા એમ કહે છે કે જે દીકરી પોતાના સગા ભાઈ પાસેથી ખાલી હાથે જતી હતી અને ગામના એક નાના માણસે દાણાનું ગાડું ભરીને આપ્યું, 100 રૂપિયા રોકડા આપ્યા, તો એ દીકરીએ આ ભાઈને આશીર્વાદ નહીં આપ્યા હોય તો હું આપને એ કહું કે અમુક સમયે આશીર્વાદ આપવાની જરૂર નથી હોતી, અમુક સમયે આંખના આહુડા છે આશીર્વાદ બની જતા હોય છે. ભલામાં બેનની આંખમાં જ આહુડા હરખના આવ્યા હશે, જે આબરૂ બચાવી લીધી, જેને લાજ રાખી દીધી પિયરની. 11 વર્ષનો દીકરો છે, એ ગાડું જોડીને વયો જાય છે. મેઘાણી આ વાર્તા લખી છે સૌરાષ્ટ્રની રસધારમાં. 11 વર્ષના દીકરાએ આમ ગાડું હાકી મૂક્યું અને ઓલો માણસ એ પોતાની ઘરે આવે છે એટલે એની પત્ની રોવે, એની પત્ની રોવા માંડી છે. એટલે કીધું કે આપણે તો નાના માણસ કહેવાય, એક ગામની દીકરી ખાલી હાથે જાતી હતી, એને 100 રૂપિયા આપ્યા છે, દાણા આપ્યા છે, આપણા ગામની આબરૂ હાચવવા હાટુથી આ કર્યું છે, એમાં તું રોવા માંડી છો. અને આ દેશની સ્ત્રી બોલી છો કે એટલે નથી રોતી કે તમે દાણાનું ગાડું ભરીને આપ્યું, એટલે નથી રોતી કે તમે 100 રૂપિયા રોકડા આપ્યા, પણ મને ચિંતા તો મારા 11 વર્ષના દીકરાની છે. કારણ કે તમે જે આપ્યું છે
એ તો તમારી જનેતાના સંસ્કાર છે, પણ ઓલો 11 વર્ષનો દીકરો છે એને તો દેવા એવા સંસ્કાર મેં દીધા છે. હવે મારો દીકરો જો ગાડું અને બળદ પાછા લઈને આવશે તો હું જીભ કરડીને મરી જાશ, આ જગતને મોઢું નહીં દેખાડું. સ્ત્રી હઠ લે છો, હું જીભ કરડીને મરી જાઉં જો મારો દીકરો 11 વર્ષનો છે એ ગાડું અને બળદ પાછા લઈને આવે તો. ઓલો માણા સમજાવે છે, અરે એની ઉંમર નાની છે, હજી એને શું ખબર પડે? તો કે ના, બુદ્ધિ આવી જાય તો વહેલી આવી જવી જોઈએ, એને ખબર પડી જ જવી જોઈએ. દીકરો છે 11 વર્ષનો આવે એની રાહે. હવે આ માણસ ભગવતીની પ્રાર્થના કરે છે કે હે માં, હવે મારી લાજ રાખજે. આંખની છાજલિયું કરી કરીને જોવે છે, લોહીની શેડું જેવા સૂરજના છેલ્લા કિરણો છે અસ્ત થઈ ગયા. આમથી દીકરો આવશે કે આમથી આવશે એમાં માણસ જોયા કરે છે. એમાં રાસ ઉલાળતો ઉલાળતો આવ્યો આવે. 11 વર્ષનો દીકરો હવે એને બીક લાગી છે કે બાપુ ખીજા છે, એટલે ઉતાવળો ઉતાવળો બોલે છે, બાપુ તમે 100 રૂપિયા રોકડા આપ્યા, તમે દાણાનું ગાડું આપ્યું એટલે બેનબા દુષ્કાળ તો ઉતરી જશે, પણ હામું વરખ સારું થાય તો ખેડ છે ને કરે, એટલે ગાડું અને બળદ હું દેતો આવ્યો. આ સંસ્કાર ઉપર આ દેશ ટકી રહ્યો છે. તમે જો તો ખરા, નાના માણસોના હૃદયમાં કેવડા મોટા સંસ્કારના ભાથા પડ્યા છે. એ માણસ દીકરાને ભેટી પડ્યો, તે તો આબરૂ રાખી દીધી. આવી અનેક ઘટનાઓ આ દેશની છે, જેટલી વાતો કરીએ એટલી થોડી છે બાપ.